દિવસનો વિજ્ઞાન વિષયનો પાઠ 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન એનો પ્રથમ સેશન આપણે પૂરો કરી ચૂક્યા છીએ જેની અંદર પ્રકાશ એક એનું સ્વરૂપ ત્યારબાદ સમતલ અરીસો તેના વડે રચાતા પ્રતિબિંબોની ખાસિયત અને અંતર્ગોળ તથા બહિર્ગોળ અરીસાની બનાવટ એમના વિશે માહિતી લીધેલી હવે આગળ વધીએ એ પહેલા જે મિત્રો ચેનલ સાથે નવા છે અને પ્રથમવાર વિડિયો જોઈ રહ્યા છે તેઓને ખાસ નમ્ર વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવતા બેલ આઇકનને દબાવી રાખો જેથી તમારા દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ઉપરાંત અમારા દરેકે દરેક વિડીયોને લાઈક કરો શેર કરો જેથી તમારા સાથી મિત્રો પણ એનો લાભ ઉઠાવી શકે શરૂ કરીએ તો નવમો પ્રશ્ન છે ગોલીય અરીસાના સંદર્ભમાં પદો આપેલા છે એમની વ્યાખ્યા તમારે આપવાની છે હવે આ જે પ્રશ્ન છે મિત્રો કે તમને એક માર્કમાં પૂછાઈ શકે છે બે માર્કમાં પણ પૂછાઈ શકે છે અને ચાર માર્કમાં પણ પૂછાઈ શકે છે જો બે માર્કમાં પૂછવો હોય તો તમને બે કે ત્રણ શબ્દો આપી દેશે અને ચાર માર્કમાં પૂછવો હોય તો અહીં જે પ્રશ્ન છે એ પ્રમાણે તમને પૂછી શકે છે તો આકૃતિની સાથે તમારે આ દરેકે દરેક ટર્મ શબ્દ એને સમજાવવાનો રહેશે સમજાવો મીન્સ તમારે એની વ્યાખ્યા લખવાની રહેશે તો સર્વપ્રથમ તો એમની આકૃતિ આપણે જોઈએ અને મિત્રો ખાસ વિજ્ઞાન વિષયને તમારે શીખવો હોય અને પેપર આપવાના થાય તો એ સમયે તમારી આકૃતિ ઉપરની પકડ સારી એવી હોવી જોઈએ કારણ કે ચાર માર્કનો પ્રશ્ન હોય અને એવામાં જો તમે માત્ર આકૃતિ પણ દોરીને આવતા રહો તો પણ તમને એક માર્ક આરામથી મળી જતો હોય છે અને ઘણી વખત તો પ્રશ્ન ડાયરેક્ટ ડાયરેક્ટ આકૃતિનો જ પૂછી નાખે છે જેમ કે હૃદયના આડછેદની આકૃતિ નામ નિર્દેશન વાળી આકૃતિ બનાવો ચાર માર્ક્સ તો તમે માત્ર આકૃતિ દોરી નાખો અને એનું નામ નિર્દેશન કરી નાખો તો તમને ચાર માર્ક્સ પૂરેપૂરા મળી જશે એટલે ઘણા મિત્રો એવી પણ ફરિયાદ કરતા હોય છે કે અમને આકૃતિ ફાવતી નથી અમારું ડ્રોઈંગ નબળું છે તો અહીં તમારે ડ્રોઈંગની કોઈ જરૂર નથી આકૃતિનો થોડો મહાવરો કરો એટલે આપોઆપ તમને આકૃતિઓ યાદ રહી જશે અને આવડી જશે તો સર્વપ્રથમ તમારે અંતર્ગોળ અરીસો એમએન બનાવવાનો છે હવે ઘણા મિત્રો ડાબોરી કે જમણેરી હોય છે તો ખાસ ધ્યાનમાં રાખવાનું કે હંમેશા જ્યારે તમે આકૃતિ બનાવો છો ત્યારે તમારા અંતર્ગોળ અરીસાની વક્ર સપાટી જે છે તે તમારા જમણા હાથ પર જ આવવી જોઈએ આ રીતે તમે ડાબા હાથે બનાવીને દોરશો તો જે નિયમો છે એ નિયમો ખોટા પડે છે એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી તો એમએન તમારો અરીસો છે એના ઉપર મુખ્ય અક્ષ સીપી લેવામાં આવી છે આ સીપી અક્ષને સમાંતર કેટલાક આપાત કિરણો લીધેલા છે અને દરેકે દરેક કિરણ ટકરાઈને ક્યાંથી નીકળે છે એફ માંથી નીકળે છે તો આપણા માટે જે મહત્વના શબ્દો છે એમાં સર્વપ્રથમ ધ્રુવ તો ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્ર એટલે કે મધ્ય બિંદુને ગોલીય અરીસાનો ધ્રુવ કહે છે તો અહીં તમને એ દર્શાવેલો છે ધ્રુવને પી વળી દર્શાવાય છે કારણ પી એટલે પોલ પોલ એટલે ધ્રુવ જે ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ તમે કહો છો સાઉથ પોલ નોર્થ પોલ તો એના પરથી પી આવેલો છે ધ્રુવ ક્યાં હોય છે તો કે અરીસાની સપાટી પર હોય છે પરંતુ એ તમને દેખાતું નથી આ બધા કાલ્પનિક છે તમે તમારી ગાડીનો અરીસો જોશો તો ગાડીના અરીસામાં ક્યાંય તમને વચ્ચે પી જોવા મળશે નહીં એ કાલ્પનિક છે વક્રતા કેન્દ્ર કોને કહેવાશે તો જે ગોળીય કવચમાંથી આ ગોળો કાપીને બનાવવામાં આવેલો છે એ ગોળાનું જે કેન્દ્ર છે એ કેન્દ્ર સી એને વક્રતા કેન્દ્ર તરીકે ઓળખાય છે સેન્ટર ઓફ કર્વેચર એનું ફૂલ ફોર્મ શું થશે સેન્ટર ઓફ કર્વેચર એટલે એના પરથી એને સી તરીકે દર્શાવવામાં આવે છે હવે આ જે વક્રતા કેન્દ્ર છે એ અરીસાનો ભાગ નથી શા માટે નથી મિત્રો તમે ક્રિકેટનો દડો અથવા તો ફૂટબોલનો દડો પકડો અને સાઈડમાંથી એને કાપશો તો સ્વાભાવિક છે કે દડાનું મધ્ય બિંદુ ક્યાં હશે દડાના અંદરના ભાગે હશે તો એ તમારા હાથમાં નથી આવવાનું કે નથી ગોળા પર આવવાનું તો અહીંયા પણ એવું જ થાય છે કે અરીસાની સપાટી પર માત્ર ને માત્ર તમને ધ્રુવ પી મળે છે જ્યારે સી જે છે એ અવકાશમાં હોય છે એટલે એ અરીસાનો ભાગ રહેતો નથી આ ઉપરાંત અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર એની સામે એટલે કે આગળના ભાગે જો અહીં પરાવર્તક સપાટી કઈ છે અંદરની એટલે એની સામે આવ્યું અને બહિર્ગોળ અરીસો હોય તો એમની પાછળના ભાગે રહેશે એટલે આ બે વસ્તુ ખાસ યાદમાં રાખવાની અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર તેની સામે એટલે કે આગળ હોય છે જ્યારે બહિર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર તેની પાછળ હોય છે એ પછીની ટર્મ છે વક્રતા ત્રિજ્યા તો ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો એક ભાગ છે તેની ત્રિજ્યાને ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે સમજો કે આ જે તમારો ગોળો છે એ કંઈક આ પ્રકારેનો ગોળો છે અને એમાંથી એ બનાવેલો છે તો એમની જે ત્રિજ્યા બને છે સી થી પી સુધીનું અંતર એને તમારી એ અરીસાની વક્રતા ત્રિજ્યા તરીકે ઓળખાશે અને ત્રિજ્યા એટલે રેડિયસ તો રેડિયસ પરથી એને નામ આપેલું છે આ પીસી એ ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા બનશે એટલે પીસી ઇઝ ઇક્વલ ટુ આર લખી શકાય છે એ પછીનો શબ્દ છે મુખ્ય અક્ષ
તો ગોલી અરીસાનું ધ્રુવ બી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી કાલ્પનિક રેખા. તમને કોઈ પણ રેખા બનાવવા માટે ખ્યાલ છે કે મિનિમમ બે બિંદુઓ જોઈએ, તો એવા બે બિંદુ કયા છે? એક છે તમારું પી અને બીજું છે સી. આ પી અને સી ને જોડતી જે કાલ્પનિક રેખા છે એને આપણે શું કહીએ છીએ? મુખ્ય અક્ષ. અને મુખ્ય અક્ષ એ ગોલી અરીસાના ધ્રુવ આગળ લંબ હોય છે. કેવી હોય છે? લંબ. એટલે કે ત્યાં એ 90 નો ખૂણો બનાવતી હોય છે. લંબ હોવાનો અર્થ શું છે? તો કે 90 નો ખૂણો રચવો. નેક્સ્ટ શબ્દ છે મુખ્ય કેન્દ્ર. તો અંતર્ગોળ અરીસા પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો અરીસા દ્વારા પરાવર્તન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુ એ કેન્દ્રિત થાય છે તે બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. મિત્રો, બિલોની કાચની મદદથી તમે જે પ્રયોગ કરો છો, કાગળને સળગાવવાનો કે રૂને સળગાવવાનો, તો જે બિંદુએ એ બધા કિરણો એકઠા થાય છે અને ગરમી પેદા કરે છે એ બિંદુને જ એનું મુખ્ય કેન્દ્ર કહેવાય છે. તો એવું જ અહીં અરીસામાં જોવા મળે છે. જો તમને અહીંયા દેખાઈ રહ્યું છે એફ, તો આ તમારું બહિર્ગોળ અરીસા માટેનું કેન્દ્ર છે જે અરીસાની પાછળની તરફ છે. જ્યારે અહીં એફ ક્યાં આવેલું છે? અંતર્ગોળ અરીસામાં. તો અરીસાની સામેના ભાગમાં એટલે કે આગળ આવેલું છે. તો આ બાબત ખાસ ધ્યાન રાખવાની કે અંતર્ગોળ અરીસો હોય બહિર્ગોળ અરીસો હોય તો એ બિંદુઓનું સ્થાન બદલાઈ જાય છે. બહિર્ગોળ અરીસા પર આપાત થતા જે કિરણો છે એ કિરણો પરાવર્તન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુએ ભેગા થવાનો પાસ થતો હોય. અહીં આકૃતિમાં સમજી શકો છો કે જે કિરણો છે હકીકતે આ રીતે આવી ટકરાઈ અને દૂર જઈ રહ્યા છે. તો આવા કિરણોને કેવા કહેવાશે? અપસારી કિરણો કહેવાશે. આ પ્રકારે તો આ કિરણો ભેગા નહીં થાય એટલે એને તમારે પાછળની તરફ તમારી આંખ આપોઆપ ખેંચી લેશે અને એ જે બિંદુ બને છે એ આભાસી બિંદુ છે. તો એ આભાસી બિંદુ એ પણ તમારું બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર બનશે, જેને એફ તરીકે એટલે કે ફોકલ પોઈન્ટ. મુખ્ય કેન્દ્રનો અર્થ શું થાય છે? ફોકલ પોઈન્ટ. એના પરથી એફ તરીકે દર્શાવવામાં આવે છે. અને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર ક્યાં હોય છે? હમણાં તમે જણાવ્યું, અરીસાના આગળના ભાગે હોય છે. આથી તે વાસ્તવિક બિંદુ છે. વાસ્તવિક એટલા માટે કે કિરણો હકીકતમાં ત્યાં ભેગા થાય છે એટલે એને વાસ્તવિક બિંદુ કહે છે. અને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર અરીસાની પાછળ હોય છે એટલે તે આભાસી બિંદુ છે. કેવું છે? આભાસી બિંદુ. એટલે આ બિંદુઓ તમને એનો અનુભવ ક્યાં થાય છે? જો તમે કોઈ મિરર હાઉસમાં ગયા હોવ તો ત્યાં જે અરીસાઓ છે એની સામે તમે અનુભવ કર્યો હશે કે અમુક અરીસા સામે તમે ઊભા રહો તો તમારી હાઈટ ઘટી જાય છે અને તમે જાડા દેખાવ છો. તો એ તમારો અંતર્ગોળ અરીસો છે. અને અમુક અરીસા સામે તમે ઊભા રહો અને પતલા દેખાવ, લાંબા દેખાવ, તો એ તમારો બહિર્ગોળ અરીસો છે. એટલે સામેથી તમને એ અરીસો જ દેખાય છે, પરંતુ સાઈડમાંથી જોતા એ કંઈક આ પ્રકારની રચનાઓ હોય છે. અને ઘણી વખત આ પ્રકારની રચના પણ હોય એટલે તમે જાડા પાતળા ઊંચા નીચા એવા દેખાતા હોવ છો. એ પછી છે કેન્દ્ર લંબાઈ. તો જે રીતે સી અને પી વચ્ચેનું અંતર વક્રતા ત્રિજ્યા તરીકે ઓળખાય છે, એવી જ રીતે ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેનું અંતર એને સ્મોલ એફ વડે દર્શાવવામાં આવે છે. મિત્રો ધ્યાન રાખજો, મુખ્ય કેન્દ્રને કેપિટલ એફ વડે, જ્યારે કેન્દ્ર લંબાઈને સ્મોલ એફ વડે. એફ ને શું કહેવાય છે? તો કે ફોકલ પોઈન્ટ. શું કહેવાય છે? ફોકલ પોઈન્ટ. અને આ એફ ને શું કહેવાશે? તો ફોકલ લેન્થ. ફોકલ લેન્થ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે જે અંતર પીએફ છે એ ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ દર્શાવે છે. આથી પીએફ બરાબર સ્મોલ એફ. પીસી બરાબર શું આવે છે? કેપિટલ આર આવે છે. જ્યારે પીએફ બરાબર શું આવે છે? સ્મોલ એફ આવે છે. અને બંને વચ્ચેનો સંબંધ પણ છે જે નીચેના પ્રશ્નમાં આપણે ચર્ચા કરીશું. દર્પણમુખ કોને કહેવાય છે? તો કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટીની વર્તુળાકાર ધારના વ્યાસને તેનું દર્પણમુખ કહે છે. હવે અહીં જે અરીસો લેવામાં આવે છે ખાસ કરીને પ્રયોગશાળાની અંદર, તો એ કેવો હોય છે? વર્તુળાકાર હોય છે. જ્યારે ગાડીનો કાચ કેવો છે? તો કે ચોરસ, લંબચોરસ, ષટકોણીય, ગમે તેવા આકારનો હોઈ શકે છે. તો જેટલા વિસ્તારમાં તમે પ્રતિબિંબને જોઈ રહ્યા છો એ આખો વિસ્તાર એના દર્પણમુખ તરીકે ઓળખાય છે. તો આ બાબત ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ પ્રશ્ન છે ગોલીય અરીસા માટે તેની કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ લખો. તો જે ગોલીય અરીસો છે એ ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા r એ 2f એટલે કે જે કેન્દ્ર લંબાઈ છે એને બમણી હોય છે. અહીં તમે આકૃતિમાં જુઓ તો p થી c અને p થી f, તો જેટલું અંતર p થી f નું છે એટલું જ અંતર f થી c નું છે. એટલે સ્વાભાવિક છે કે p f ના ડબલ કરો ત્યારે તમને PC પ્રાપ્ત થાય છે. તો PC એટલે શું? R. અને PF એટલે શું? F. તો બંનેનો વચ્ચેનો જે સંબંધ છે એ શું થયો? તો R બરાબર
2F અને ઘણી વખત આ રીતે પણ બતાવાય છે F બરાબર R બાય 2 વક્રતા ત્રિજ્યાના અડધા એને આપણે શું કહીએ છીએ કેન્દ્ર લંબાઈ તરીકે ઓળખીએ છીએ નેક્સ્ટ પ્રશ્ન છે ગોલીય અરીસા વડે રચાતું પ્રતિબિંબ મેળવવા ઓછામાં ઓછા કેટલા કિરણોની જરૂર પડે છે શા માટે તો ગોલીય અરીસા વડે રચાતું પ્રતિબિંબ મેળવવા માટે તમારે ઓછામાં ઓછા જે કિરણો છે એ કિરણોમાં બે જ કિરણોની જરૂર પડશે કારણ તો કે જે બે કિરણો છે એ બે કિરણો તમારા પ્રતિબિંબની જે આકૃતિ છે સ્થાન છે વગેરેને નિશ્ચિત કરી આપે છે એટલે અહીં જે કહ્યું છે કે સ્થાન આકૃતિ કિરણ આકૃતિ દોરીને નક્કી કરી શકાય છે તો એ જે કિરણ આકૃતિ દોરવાની વાત છે એના માટે તમારે કેટલા કિરણો જોઈએ છે માત્ર ને માત્ર બે જ કિરણો તો કારણ શું ઘણી વખત તમને બે માર્કનું કારણ પણ પૂછાઈ જાય કે ગોલીય અરીસા વડે રચાતું પ્રતિબિંબ મેળવવા ઓછામાં ઓછા બે કિરણોની જરૂર પડે છે સમજાવવું અથવા તો કારણ આપવું તો એનું કારણ માત્ર એટલું છે કે બિંદુવત વસ્તુ પરના પ્રતિબિંબનું સ્થાન એ બે પરાવર્તિત કિરણોના છેદ બિંદુ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે હવે કેવી રીતે છે તો એ હમણાં નીચેના પ્રશ્નમાં આપણે જોઈએ તો નીચેનો પ્રશ્ન એ જ છે કે ગોલીય અરીસા વડે રચાતું બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે મુખ્ય કયા ચાર કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે આ કિરણ આકૃતિ દોરીને સમજાવવું એમને જે ચાર કિરણો કહ્યા છે તે ચાર કિરણોની આપણે ચર્ચા કરીએ તો સર્વપ્રથમ કિરણ છે મુખ્ય અક્ષને સમાંતર તમારે બંને અરીસાઓ માટે અંતર્ગોળ અને બહિર્ગોળ બંને માટે એની ચર્ચા કરવાની છે તો પ્રથમ લઈએ આપણે અંતર્ગોળ અરીસા માટે તો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામીને ક્યાંથી નીકળશે એફ માંથી એવી જ રીતે બહિર્ગોળ અરીસા પર ટકરાય તો પરાવર્તન પામીને બહાર જતું રહેશે પરંતુ પાછળની તરફ ખેંચતા એ એફ માંથી પસાર થાય છે હવે આનાથી ઉલટું કિરણ ઉલટું એટલે એફ માંથી તમે પસાર કરો તો ક્યાં જશે મુખ્ય અક્ષને સમાંતર તો જુઓ અહીંયા તમને એ રીતે જોવા મળી રહ્યું છે અને અહીંયા પણ તમે એફ માં પસાર કરી રહ્યા છો તો ટકરાઈને ક્યાં જતું રહે છે મુખ્ય અક્ષને સમાંતર તો આ બે કિરણો તમારે ધ્યાનમાં રાખવાના છે મુખ્ય અક્ષને સમાંતર હોય તો પરાવર્તન પામીને કેન્દ્ર એફ માંથી પસાર થાય છે અને મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થતું હોય તો પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર નીકળે છે એ પછી જે ત્રીજું કિરણ છે એ વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો જ્યારે સી માંથી કિરણ પસાર થાય છે ત્યારે જે રસ્તે કિરણ આવ્યું છે એ જ રસ્તે પાછું ફરી જાય છે એટલે કે એનું પરાવર્તન તમને જોવા મળતું નથી માત્ર એક જ કિરણ જોવા મળશે સેમ એ જ કન્ડિશન તમારી બહિર્ગોળ અરીસા માટે પણ લાગુ પડે છે હવે એનું કારણ શું છે તો જ્યારે આ કિરણ આપાત થાય છે ત્યારે થોડી આકૃતિને આપણે ઝૂમ કરીએ તો તમને ખ્યાલ આવશે કે આટલા ભાગ માટે અરીસો કેવો થઈ જાય છે સીધો થાય છે તો અહીં જે કિરણ આપાત થઈ રહ્યું છે એ 90 ના ખૂણે આપાત થાય છે તો 90 ના ખૂણે આપાત થતું કિરણ પરાવર્તન પણ કેટલા ખૂણે થશે 90 ના જ ખૂણે એટલે આઈ અને આર બંનેનો લંબ સાથેનો ખૂણો કેવો થઈ જશે 0 નો થઈ જશે એટલે કિરણ જે રસ્તે આવ્યું છે એ જ રસ્તે પાછું ફરે છે તો આ એનું કારણ છે અને ચોથું કિરણ છે અરીસાના મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવી ધ્રુવ પી પર આપાત થતું કિરણ તો એ તમે અહીં જોઈ શકો છો કે આઈ ખૂણે આપાત થયું હોય તો પરાવર્તનના નિયમ અનુસાર એટલા જ ખૂણે એ શું થશે પરાવર્તન પણ પામે છે તો ધ્રુવ પી પર આપાત થતું કિરણ પણ તમે લઈ શકો છો તો ચાર કિરણો આપણે જોઈએ મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી મુખ્ય કેન્દ્રમાં આપાત થતું હોય પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર સીમા આપાત થતું હોય તો પરાવર્તન પામીને સીમાથી જ નીકળે અને ધ્રુવ પી પર આપાત થતું હોય તો મુખ્ય અક્ષની વિરોધી બાજુએ આર જેટલા ખૂણે જેટલો આઈ ખૂણો છે એટલા જ આર જેટલા ખૂણે પરાવર્તન પામે છે મિત્રો અહીં આપણે બીજો સેશન પૂરો કરીએ છીએ નેક્સ્ટ સેશનમાં બાકીના ટોપિક પર આપણે આ જ રીતે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું